નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું શું જાણે છે આશાબા નોબલ સ્કૂલ ગ્રુપ તેમજ વાસુદેવ વિદ્યાલયની YouTube ચેનલમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 1 માં કલરવ સબ્જેક્ટ દરેક વિદ્યાર્થી કલરવની સ્વાધ્યાય પોથી કાઢવાની રહેશે. પાઠ 1 સાડા 7 પત્ર જેમાં પેજ નંબર 12 દરેક વિદ્યાર્થીએ પેજ નંબર 12 કાઢવાના રહેશે. હવે એમાં શું કીધું છે, ચિત્ર જોઈને વાર્તા કહો. તો આ ચિત્ર દરેક વિદ્યાર્થીએ પેજ કાઢશે. હું તમને આ ચિત્રને આધારે વાર્તા કહું છું, તમારે ધ્યાનથી સાંભળવાની છે અને સમજવાની છે. તમને પણ યાદ રહેવી જોઈએ કે આ ચિત્રના આધારે શું કહેવા માંગે છે. ચલો જુઓ બધા. સૌથી પહેલા ચિત્રમાં એક છોકરો છે જે સ્કૂલે જાય છે. જો એને બેગ ટીંગાડેલું છે, એ સ્કૂલે જાય છે. સ્કૂલ જતા રસ્તામાં શું આવે છે, તો ટ્રેન રેલગાડીના પાટા આવે છે. રેલગાડીના પાટા છે એમાં એ જે પાટો છે એ જો તૂટેલો બતાવે છે. જોવે છે કે છોકરો ત્યાં જો બેસી જાય છે અને જોવે છે કે આ ટ્રેનનો પાટો છે એ તૂટેલો છે. હવે બીજા ચિત્રમાં શું કરે છે, જો એમાં ટ્રેન આવે છે તો છોકરો છે એ વિચારે છે કે હવે આ ટ્રેન આવે છે પરંતુ ટ્રેનનો પાટો છે એ તૂટેલો છે ને જો ટ્રેન અહીંથી જશે તો કેટલા બધા લોકોને નુકસાન થશે, ટ્રેન પણ પડી જશે, બરાબર. તો એ છોકરો છે એ વિચારે છે કે હવે મારી ટ્રેનને ઊભી રાખીએ તો શું કરું. તે છોકરો છે બેગ છે એ નીચે મૂકી દે છે, એક સાઈડ ટ્રેનના પાટાની બાજુમાં મૂકી દે છે અને વિચારે છે શું કરું. પછી છે ટ્રેન ક્યારે ઊભી રહે, તો કે લાલ રંગનું કપડું હોય એને આપણે ઊંચું કરીએ, ત્યારે રેડ ઝંડી હોય એ આપણે ઊંચું કરીએ ત્યારે ટ્રેન ઊભી રહે. તો એ છોકરો છે એને વિચાર આવે છે. એને સ્વેટર છે ખૂબ ઠંડી હોય એટલે એને સ્વેટર પહેર્યું. શિયાળાની વાત છે, ખૂબ ઠંડી હતી એટલે એને સ્વેટર પહેર્યું. તો એ સ્વેટર કેવું હતું, સ્વેટરનો રંગ છે એ લાલ હતો. તો એ વિચાર આવે છે કે હું સ્વેટર ઊંચું કરું અને ટ્રેન ઊભી રહી જશે. તો એ શું કરે છે, સ્વેટર છે એને ઊંચું કરે છે. તો ત્યાં થોડીક આગળ આવતા નજીક આવતા ટ્રેન છે ઊભી રહે છે. હવે ત્રીજા ચિત્રમાં જુઓ, ટ્રેન ત્યાં ઊભી રહી જાય છે અને જે હોય ત્યાં લોકો એ ઉતરે છે. જુઓ ચોથા ચિત્રમાં બધા લોકો ઉતરે છે અને છોકરાને પૂછે છે કે કેમ તે ટ્રેન ઊભી રાખી છે. તો એ છોકરો કહે છે કે હું સ્કૂલે જતો હતો ત્યાં રસ્તામાં મને હું અહીંથી મારે રોજ નીકળવાનું કે રસ્તામાં ટ્રેન છે એનો પાટો મને તૂટેલું દેખાણ, પરંતુ મને એમ થયું કે આ ટ્રેનને ઊભી રાખવી કેમ, તો મેં મારા સ્વેટર છે એને કાઢી નાખ્યું અને સ્વેટરને ઊંચું કર્યું. એટલે તમે ટ્રેન ઊભી રાખી દીધી જેથી ઘણા બધા માણસો બચી જાય. પછી જો શું કરે છે બધા લોકો અને આ ટીટી માસ્ટર હોય બધા શું કરે છે, આ છોકરાને શાક આપી દે છે. જો બધા ત્યાં જો આ છોકરાને પછી શું કરે છે, મેડલ પહેરાવે છે. શું કામ, તો કે એને સારું કાર્ય કર્યું છે. એટલે તમે પણ તમારી લાઈફમાં ઘણા બધા સારા કાર્ય કરી શકો છો, બીજાને મદદ કરી શકો છો, પરંતુ જો તમે મનથી વિચારો તો. પરંતુ આપણે જો બીજાને આપણે ચારા કરવામાં જ રહીએ, બીજા સાથે મસ્તી કરવામાં જ રહીએ, તો આપણે આગળ ક્યારેય વધી શકીએ નહીં. પરંતુ આ છોકરા દ્વારા આપણને એક સારી શીખ મળે છે. જો પછી બધા તેના પિતા તેમજ એના ફેમિલી બધા ઘણા બધા લોકો છે એ તેને ખુશ થઈ જાય છે અને એના પિતાજી છે તેને ખભા પર બેસાડે છે અને એનું સ્વાગત કરે છે કેમ કે એને સારું કામ કર્યું છે અને તેથી તેને શાબાશી પણ આપે છે. હવે બીજા ટોપિકમાં શું છે, સર્કલ લાગતા ચિત્રમાંથી 5 કપાટ ખોલો. હવે પેજ નંબર 13 માં આ બંને ચિત્ર સરખા છે એમાંથી આપણે શું કરવાનું છે, 5 કપાટ છે એ શોધવાના છે. દરેક વિદ્યાર્થી મારી સાથે તમારે પણ તમારા ચિત્રમાં જોવાનું છે. જો આ બંને ચિત્ર સરખા છે તો હવે એમાં શું અલગ અલગ છે, તો કે જો ગાડી છે એમાં જો આ પડ્યું છે તેમાં આ પડ્યું છે એમાં વચ્ચે વાઈટ સાઈડ છે, સફેદ કલરનું પડ્યું નથી એટલે અહીંયા એક ક્રમાંક. હવે આપણે બીજું તફાવત જોઈએ, આ જોકર છે બંને ચિત્રમાં એમાં જો સ્કેટિંગ પહેર્યા છે તો આમાં પહેરેલા છે, આ ચિત્રમાં પહેરેલા નથી. એક ગુણમાં પહેરે છે, એક ગુણમાં પહેરેલા નથી, તો ત્યાં બીજો ક્રમાંક એટલે કે બીજો તફાવત આવે છે. હવે ત્રીજું, આ બંને ચિત્રમાં ફુગા છે પણ એકમાં 7 છે ને એકમાં જો આમાં લાલ કલરનો ફુગો નથી એટલે અહીંયા ત્રીજો ક્રમાંક. હવે આપણે ચોથો તફાવત શોધીએ, આ બંને ચિત્ર છે એમાં જોકર છે એમાં ટોપી છે, જો આ ટોપીમાં યલો કલરનું ટોપું છે ને આમાં નથી એટલે એમાં ચોથો ક્રમાંક. હવે આપણે શું કરવાનું છે, પાંચમો ક્રમાંક, આ બંને ચિત્રમાં ગાડી તો છે પણ આમાં બે રાઈડ છે જ્યારે આમાં એક જ છે. જો આ કાળા કલરની પટ્ટી દેખાય છે તો આ બંને માંથી આપણે શું કહ્યું, તો કે 5 તફાવત શોધ્યા. હવે ઈ પેજ નંબર 13 માં છે, નીચે આપેલી ભૂલભૂલાવીમાંથી વસ્તુ મેળવો અને મેળવેલી વસ્તુ ઉપર શું કરવાનું છે, રાઈટ લેડી સાચાની નિશાની. હવે
બધી ગુણગુલામણી આપેલી છે ચાર અલગ અલગ રીતે રાઉન્ડ છે ચોરસ છે બરાબર વર્તુળ છે અને અહીંયા લંબચોરસ આકારનું આપેલું છે તો શું કરવાનું છે તમારે આ ટેબલ છે ગુણગુણામણી એટલે કે વચ્ચે રાઉન્ડ છે આપેલી લીટી છે એની વચ્ચેથી તમને એરો દર્શાવે છે એની વચ્ચેથી વ્યવસ્થિત લીટી કરીને ખુરશી સુધી પહોંચાડવાનું છે ત્યાંથી લાઈન કરવાની છે આ લીટી ઉપર લીટી નથી કરવાની આ બે લીટી છે એની વચ્ચે ઘણા વિદ્યાર્થી શું કરે છે આ લીટી આપેલી હોય એની ઉપર જ લીટી કરે છે પરંતુ એના ઉપર લીટી કરવાની નથી એવી જ રીતે અને પછી આ બે ચિત્ર છે એમાંથી જો કઈ વસ્તુ મેળવો છો તો કે ખુરશી તો ખુરશીનું ચિત્ર છે ત્યાં શું કરવાનું રાઈટની નિશાની ઓકે ત્યાર પછી બીજું ચિત્ર એમાં પતંગ છે એને આપણે ક્યાં પહોંચાડવાનું છે ફિરકી સુધી પહોંચાડવાની છે પહોંચાડવાની છે શું તો કે ફિરકી ના મેળવું શું આપણે ફિરકી તો ફિરકીના ચિત્રમાં રાઈટ કરવાનું છે એ જ રીતે જુઓ શું કરવાનું છે આ જો કપ છે એને આપણે રકાબી સુધી પહોંચાડવાનું છે દેખાય છે બધાને ચિત્રમાં કપ છે એને રકાબી સુધી પહોંચાડવાનું છે જો આમાં વાંકા ચૂકા રસ્તા છે એમાં જ આપણે સાચો રસ્તો છે એ ગોતવાનો છે અને આ કપ છે એને રકાબી સુધી પહોંચાડવાનું છે પછી આપણે શું ગોતીએ છીએ તો કે રકાબી રકાબીના ચિત્રમાં આપણે રાઈટ કરવાનું રહેશે એ જ રીતે આ જે છે કાસ્કો એને આપણે ક્યાં પહોંચાડવાનો છે તો કે બ્રશ સુધી હવે બ્રશ સુધી આપણે ગોતીએ પછી બ્રશના ચિત્રની જે રાઈટ કરવાનું છે તેના પછીના પાછળના પેજ પર હવે આપણને શું સૂચના આપેલ છે તો કે વિવિધ છાપો બનાવો પેજ નંબર 14 હવે શું કરવાનું છે તમારે અંગૂઠાની છાપથી આપણે અંગૂઠો છે એમાં આપણે જો કલર હોય તો કલરથી કરી શકીએ છીએ બરાબર નોકર કોઈ પણ તમારે છાપ લઈને અહીંયા વિવિધ છાપો પડવાની છે જો તો તમારે અંગૂઠાની છાપે અલગ અલગ છાપ છે માછલી છે ઘણા બધા અલગ અલગ ચિત્ર છે એવી જ રીતે નીચે આપેલા છાપો જોઈને વિવિધ છાપ પડો સિક્કાનું છે ભીંડાનું છે જો મેં તમને સિક્કાની છાપ તો આપેલી જ છે એ જ રીતે તમારે સિક્કા હોય એના ઉપર કલર કરીને પછી તમારે તમારી સમાજ છાપ